થરાદના રતનપુરાની યુવતીના લગ્ન આજથી 4 વર્ષ અગાઉ થરાદ તાલુકાના બુડનપુર ગામના ઓમગીરી ગોસ્વામી સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. અને તેમના લગ્ન જીવન દરમિયાન એક સંતાનનો પણ જન્મ થયો હતો, પરંતુ આ યુવતીના પતિ સાસુ સહિત જેઠ જેઠાણી દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. અને ત્યારબાદ આ મહિલાને 3-1 માસ અગાઉ તેના 2.5 વર્ષના સંતાન સાથે ઘરે કાઢી મૂકવામાં આવતા આ યુવતી તેના પિયર ખાતે રહેતી હતી. બાદમાં સામાજિક આગેવાનોની મધ્યસ્થા બાદ યુવતીને પરત સાસરે મોકલી દેવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ એકવાર ફરી આ મહિલાને સોના ચાંદીના દાગીના ઉતારી લઈ ગરદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ યુવતીનું માનીએ તો તેના સાસરિયાઓ તેને જબરદસ્તી મોઢામાં ઝેરી દવા પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં યુવતીને બેભાન અવસ્થામાં મૂકીને જતા રહ્યા હતા. બાદ આ યુવતીના પિયરીઓને જાણ થતાં પિયર પક્ષના લોકોએ યુવતીને સારવાર માટે ખસેડી હતી અને યુવતીના પરિવારજનોને સામે થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પ્રિયાબેનને તેના પતિ ઓમગીરી તથા તેના જે વિક્રમગીરી અને સાસુ શાંતાબેન અને જે જેઠાણી લીલાબેને શારીરિક અને માનસિક ત્રાસ આપી શરીર ઉપરના દાગીના બળજબરીથી કઢાવી દઈ ઉતરાવી દીધેલા અને ગરદાપાટનો માર મારી કોઈ ઝેરી પ્રવાહી પીવડાવી પ્રવાહી દેતો આ કામના પ્રિય ઓમનાર બેન થરાદના સરકારી દવાખાને સારવાર હેઠળ દાખલ થતો તેણીની ફરિયાદ લઈ આ બનાવ બાબતે ગુનો દાખલ કરી અમે વધુ તપાસ હાથ ધરેલ છે. આરોપીઓ ગામ છોડી ભાગી ગયેલ હોય તેઓને શોધી કાઢી તાત્કાલિક ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવાની તપાસ ચાલે છે. મારા ભાઈની દીકરી બુડનપુર ગામે 4 વર્ષ પહેલાં લગ્ન કરેલા હતા, બરાબર. ગઈકાલે એ આ લોકોએ એમના સાસરા પક્ષવાળાએ એની સાસુ એની જેઠાણી જેઠ એમનો પતિ આ બધા પહેલો ઢોરમાર માર્યો, મારી અને દવા પાવી અને રતનપુરા મુકામે ગાડી લઈ અને મૂકીને જતા જેઠાણા માણા કોઈને જાણ કર્યા વગર અમારા જોપાની આગળ મૂકીને જતા રહ્યા. એટલે અહીંયા માણસોની અવર જવર હતી શિવરાત્રિથી, એમણે અમને જાણ કરી. જાણ કરી એટલે હું દવાખાને લઈને આવ્યો સરકારી હોસ્પિટલમાં. ત્યાં હોસ્પિટલમાં આવીને મેં પોલીસ સ્ટેશનમાં જાણ કરી. મારે પછી દવા પાઈ પકડીને કોણે કોણે ભાવી મારા પતિ, મારી સાસુ, મારા જેઠ, મારી જેઠાણી મારવાનો પ્રયત્ન કર્યો. શું એમના સામે તમે ગુનો બીજો નોંધાયો? પછી મેં દવાખાને દાખલ કરી મને પછી હું ભાનમાં આવી પછી મેં થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધ કર્યો.